24 કલાક પર ગુજરાતી રાજનીતિની સૌથી મોટી ખબર આગામી દિવસોમાં ભાજપનો કેસ ધારણ કરી શકે છે હાર્દિક પટેલ ભાજપમાં યુવા પાટીદાર નેતા થવાના હાર્દિક પટેલને ઈચ્છા હાર્દિક મુદ્દે પાટીદાર આંદોલનના સાથીઓ બેઠક કરી શકે છે આંદોલનના સાથીઓ આ મુદ્દે નિર્ણય લે તે પ્રકારની સંભાવના છે મારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી એટલે હિંમત हार्दिक मुद्दे पाटीदार आंदोलन ना साथियों बैठक करी शके छे आ साथे तेणे कह्युं छे के मारू पॉलिटिकल बेकग्राउंड नथी एटले किंमत नथी थती कांग्रेस कार्यकारी प्रमुख हार्दिक भाजप में जोड़ाई शके छे कांग्रेस में ओबीसी अने दलित समाज ना प्रभुत्वनो हार्दिक पटेल नो मत छे तो हार्दिक पटेल नो कांग्रेस पर वधु एक आरोप पण लगाव्यो कह्युं छे के हुं पॉलिटिकल बेकग्राउंड थी नथी आवतो मारो कोई गॉडफादर होत तो कांग्रेस पार्टी मा मारी किम्मत थई होत हार्दिक पटेले आ सौथी मोटी बात करी गौरव पटेल जोड़ा छे मारी साथे संवाददाता फोन लाइन पर जी गौरव हार्दिक पटेल कांग्रेस छोड़ी शके छे ने आ साथे तेमनु एक वाक्य के मारो कोई गॉडफादर नथी पॉलिटिकल बेकग्राउंड नथी नहीं तो कांग्रेस पार्टी मा मारी किम्मत थात आ सौथी मोटो प्रहार कांग्रेस पर જેવી વાત કરીએ તો લાંબા સમયથી હાર્દિક અને કોંગ્રેસ વચ્ચે નારાજીનો દોર ચાલી રહ્યો છે પરંતુ જ્યારે દાહોદમાં સભા હતી ત્યારે સભા પહેલા જ એક મંચ ઉપર રાહુલ ગાંધી અને હાર્દિક ગોઠવાયા હતા ત્યારે હાર્દિકે એવો ખુલાસો કર્યો હતો કે જ્યારે એક મંચ ઉપર નેતા હોય ત્યારે નારાજીનો કોઈ સવાલ રહેતો નથી પરંતુ પોતાના પ્રવચનમાં રાહુલ ગાંધીએ જિજ્ઞેશ મેવાણીનો ઉલ્લેખ કર્યો હતો હાર્દિક પટેલનો ઉલ્લેખ કર્યો ન હતો ત્યારથી જ હાર્દિકની કોંગ્રેસની મોહભંગની યાત્રાની શરૂઆત થઈ તેમ કહીએ તો નવાય નહીં હાર્દિકનું સ્પષ્ટ એવું માનવું છે કે કોંગ્રેસમાં રાહુલ ગાંધીની આસપાસ દલિત અને ઓબીસી નેતાઓનો જમાવડો થયેલો છે જે બીજા સવર્ણ નેતાઓને આગળ વધવા દેતા નથી તેવી તેમની વાત છે બીજી વાત એ કે જે રીતે ગુજરાતનું મુખ્યમંત્રીથી માંડીને મંત્રીમંડળ બદલી દેવામાં આવ્યું જે સવર્ણ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું અને જે પાટીદાર નેતા હતા તેમને પણ કદકવાને વેચી નાખવામાં આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પાટીદાર નેતા થવાની તે એક મહેચ્છા ધરાવે છે બીજી મહત્વની વાત કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવો કેમ ટીએનકેનો નિર્ણય પણ તેઓ આંદોલનકારીઓ સાથે બેસીને નક્કી કરવાના છે રહી વાત ગોડફાધરની તો ગુજરાત કોંગ્રેસ સહિત સમગ્ર એઆઈસીસીમાં અહેમદ પટેલનું એક મોટું કદ અને મોટું નામ માનવામાં આવતું હતું અને અહેમદ પટેલ ઘણા એવા લોકો ઘણા એવા નેતાઓ હતા કે જેમના ગોડફાધર તેઓ ગણાતા હતા અહેમદ પટેલના અવસાન બાદ ઘણા નેતાઓ રાજકીય અનાથ થઈ ગયા એવું કહે તો નવાય નહીં જેવાના એક નેતા હાર્દિક પટેલ છે કારણ કે હાર્દિક પટેલે 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ 2019ની જે લોકસભાની ચૂંટણી હતી અને 2017ની રણનીતિમાં જે કોંગ્રેસે હાર્દિક પટેલનો ઉપયોગ કર્યો તેમાં મુખ્ય ભૂમિકા અહેમદ પટેલ અને અશોક ગેહલોતે રહી હતી એ અહેમદ પટેલ હાલ છે નહીં ત્યારે હાર્દિક એવો દાવો કરે છે કે તેમના કોઈ ગોડફાધર નથી જે તે સમયે અહેમદ પટેલ તેમના ગોડફાધર તરીકે જ કામ કરતા હતા અને નાની મોટી જો મૂંઝવણ હોય હાર્દિકને તો તેઓ અહેમદ પટેલ સાથે તેનું નિરાકરણ લાવતા હતા પોલિટિકલ બેકગ્રાઉન્ડની વાત કરીએ તો હાર્દિક એક આંદોલનકારી નેતા છે સામાજિક આંદોલનમાંથી ઉભા થઈને આવેલા નેતા છે માટે પોલિટિકલ બેકગ્રાઉન્ડ ના હોય સ્વાભાવિક વાત છે પરંતુ ગોડફાધર તેમના પણ હતા જે આજ હયાત નથી જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર ગૌરવ તો હાર્દિક મુદ્દે પાટીદાર આંદોલનના સાથીઓ બેઠક કરી શકે છે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનો કેસ તેઓ ધારણ કરી શકે છે મારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી એટલે કિંમત નથી થતી તે વાત તેમણે કરી છે જો મારો કોઈ ગોડફાધર હોત તો કોંગ્રેસ પાર્ટીમાં મારી કિંમત થાત આ નિવેદન આપી તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે કે કોંગ્રેસમાં એ જ લોકોની કિંમત થાય છે કે જેનો તમારા પર ચાર હાથ હોય આગામી દિવસોમાં ભાજપનો કેસ ધારણ કરી શકે છે હાર્દિક પટેલ ઝી 24 કલાક પર ગુજરાતી રાજનીતિની આ સૌથી મોટી ખબર ભાજપમાં યુવા પાટીદાર નેતા થવાના હાર્દિક પટેલને ઈચ્છા હાર્દિક મુદ્દે પાટીદાર આંદોલનના જે સાથીઓ છે તે બેઠક કરી શકે છે આંદોલનના સાથીઓ આ મુદ્દે નિર્ણય લે તે પ્રકારની સંભાવનાઓ છે જો કે હજી સુધી કોઈ સ્પષ્ટતા સામે નથી આવી મારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી એટલે કિંમત નથી થતી રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર જયવંતભાઈ ભાજપમાં યુવા પાટીદાર થઈ શકે છે હાર્દિક પટેલ તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે કેમ કે તેમનું એક નિવેદન કે મારું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી કોઈ ગોડફાધર હોત તો કોંગ્રેસ પાર્ટીમાં મારી કિંમત થાત એટલે સીધી રીતે પ્રહાર કર્યા કે કોંગ્રેસમાં એની જ કિંમત થાય છે જેના ઉપર કોઈ અન્ય કોંગ્રેસી નેતાના ચાર હાથ હોય કોંગ્રેસે એવું નક્કી કરી લીધું લાગે છે કે હાર્દિક પટેલ ને હવે પડતા મૂકવા કારણ કે એની જે પ્રકારની છેલ્લા ઘણા વખત થી
नाराजगी ना सूरो व्यक्त करी रहा छे अने वारंवार एक आपणे जोईए तो जे स्थानिक स्वराज नी चूंटणी गई गुजरात मां त्યારથી લઈને અત્યાર સુધી અનેક એવા પેલા કરી રહ્યા છે તો એટલે જોતા હવે લાગે છે કે કોંગ્રેસ એનાથી કંટાળી ગઈ છે અને કોંગ્રેસ નો આમ રીતે રાહુલ ગાંધી અહીંયા ચિંતનશીપ માં આવ્યા હતા ત્યારે પણ એ પ્રકારની એક લાઈન રહી છે કે ભલે જેટલા લોકો જતા હોય એટલા જાય આપણને કોઈ પડી નથી પછી ભલે 5-25 જ રહી જાય તો એ પ્રકારે હાર્દિક પટેલ જેવા નેતાને પણ ગુમાવવા તૈયાર હોય એવું લાગી રહ્યું છે અને બીજી તરફ ભાજપ સરકાર જે છે એ હાર્દિક પટેલ માટે ચૂંટણી લડવા સુધીની બધી જે કેસ પાછા ખેંચવા સુધી બધી પ્રક્રિયા કરી રહી છે એ જોતા કઈ પણ થઈ શકે છે બિલકુલ જયવંતભાઈ હાર્દિક પટેલ જો કોંગ્રેસમાંથી જાય આમ તો ઘણા બધા એવા મોટા નેતાઓ છે કે જે પહેલા જ જઈ ચૂક્યા છે જો કે કોંગ્રેસે કઈ ફરક નથી પડતો પણ હાર્દિક પટેલ જાય તો શું ઉથલ પાથલ રાજકારણમાં મોટી ના ના રાજકારણમાં કોઈ ઉથલ પાથલ મોટી નો થાય હાર્દિક પટેલ ને જ અત્યારે તો એના માટેનો જ પ્રશ્ન છે જીવન મરણનો પ્રશ્ન હોય એ પ્રકારનું આખું એના માટે લાગી રહ્યું છે એની જે કારકિર્દી છે એને લાગે છે કે હવે કઈક કરી દે રહેવું કારણ કે હમણાં જે કોંગ્રેસમાં પણ જિગ્નેશ મેવાણીને જે રીતે આગળ કરવામાં આવ્યા તો હાર્દિક પટેલને એવું લાગે છે નરેશ પટેલનું પણ ઘણા વખતથી આવું થઈ રહ્યું છે એ સંજોગોમાં પણ હાર્દિક પટેલની જે પેલી સ્થિતિ છે એના કોંગ્રેસની અંદર એને જોખમમાં લાગી રહી છે એટલે રાજકારણમાં કઈ મોટી અસર થાય કરતા હાર્દિક પટેલને પોતાના માટે લાગે છે કે કઈક એને પ્રાપ્ત કરવું છે એ હવે જલ્દી કરી લેવું જોઈએ ઉતાવળા થયા છે બિલકુલ અત્યાર સુધી ઘણા બધા એવા કેસ હતા જે હાર્દિક પટેલ પર હતા તે પણ ધીરે ધીરે પાછા ખેંચાઈ રહ્યા છે ભાજપના લોકો સાથેની ઉઠક બેઠક ને આપે કહ્યું કે ક્યાંક તે પોતાના મરણિયા પ્રયાસ કરી રહ્યો છે કે રાજનૈતિક જે એની કારકિર્દી છે તેને કોંગ્રેસ કે ભાજપ બંનેમાંથી કોઈ એકમાં યથાવત રાખે પણ લાગી રહ્યું છે કે જે પાટીદારો આંદોલન વખતે તેની સાથે હતા એ હવે હશે કેમ કે વારંવાર આ પ્રકારે નેતાઓની પાર્ટી બદલવાથી તેમની છાપ ઉપર અને સમય જતા તેમના સમર્થકોમાં પણ ઘણો ફેરફાર આવતો હોય છે હાર્દિક પટેલ ની તકલીફ જ એ છે કે એને જોઈએ એવા સમર્થકો એ ઉભા ન કરી શક્યા નહીતર જો એવું હોત તો અને આ બધા કોંગ્રેસ છે એ રીતે પેલું સાવ અવગણના ન કરે પરંતુ એના સમર્થકો છે સૌથી મોટી વાત તો એ છે કે નિખિલ સવાણી આપમાં ચાલ્યા ગયા બીજા જે બધા હતા વરુણ પટેલ છે ચિરાગ પટેલ છે બધા રેશમા પટેલ બધા અલગ અલગ પક્ષોમાં વિખાઈ ગયા વેચાઈ ગયા તો એના કારણે એની પાસે કોઈ એવો વર્ગ રહ્યો નહીં સમર્થકો તો એટલે એના કારણે જ એ બધા ઉદ્દામાં હોય એવું લાગે છે બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપણું જયવંતભાઈ તો હાર્દિક પટેલ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે તે પ્રકારના એંધાણ 24 કલાક પર ગુજરાતી રાજનીતિની આ સૌથી મોટી ખબર કોંગ્રેસ નેતા અમિત નાયક અમારી સાથે જોડાયા છે અમિતભાઈ હાર્દિક પટેલનું આ નિવેદન કે કોંગ્રેસમાં મારા કોઈ ગોડફાધર હોત તો કોંગ્રેસ પાર્ટીમાં મારી કિંમત થાત આપની પહેલી પ્રતિક્રિયા જોઈ હાર્દિકભાઈએ કયા પરિપ્રેક્ષ્યમાં કીધું છે તે તો તેમને જ ખબર પણ હું મારી વાત કરું તો મારો બી કોઈ ગોડફાધર નથી હું પણ કોઈ રાજકીય પરિવારમાંથી નથી છતાં પણ હું કોંગ્રેસમાં નેતા તરીકે આજે આપના ચેનલમાં પ્રતિક્રિયા આપી રહ્યો છું કોંગ્રેસ પાર્ટીએ મને ઘણું આપ્યું છે હું પરેશભાઈ દાણાણીની વાત કરું તો પરેશભાઈ દાણાણી કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નતા ધરાવતા કોંગ્રેસ પાર્ટીએ તેમને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુધીનું પદ આપ્યું છે કોંગ્રેસ પાર્ટી તમામે તમામ સમાજ જાતિ બંધારણમાં કાયદામાં જે કોઈ પણ સંવિધાનમાં જે નિયમો છે એ અંતર્ગત તમામ જાતિને અને તમામ ધર્મના લોકોને પોતપોતાની રીતે રાજકારણમાં ક્યાંક ને ક્યાંક પોઝિશન પર મૂકવાનું કામ કર્યું છે કોંગ્રેસ પાર્ટી કોઈ એક સમાજનું રાજકારણ નથી કરતી અને ભૂતકાળના કેટલાય ઉદાહરણો છે સીડી પટેલ જેવા મહાનુભાવ છે તેમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે સીમનભાઈ પટેલની સરકારને ટેકો આપ્યો છે કોંગ્રેસ પાર્ટી પહેલાના ઉદાહરણ થયા કદાચ એ વાત આપની સાચી પણ હોય શકે પણ આનો મતલબ એવો પણ કાઢી શકાય કે હાર્દિક પટેલને એમને કોઈ સમસ્યા હતી એ કહી નહોતા શકતા કેમ કે ગોડફાધર એટલે શું કે તમને કઈ સમસ્યા છે પાર્ટીમાં તમે કોઈને કહો છો તો પણ સાંભળવામાં ન આવે એટલે વ્યક્તિ એકલો પડે જોઈ હું આપને મુદ્દાસર વાત કરું પહેલા તો કોંગ્રેસ પાર્ટીમાં
તમારે જાહેર જીવનમાં સેવાનું માધ્યમ છે, તમારે સેવા કરવી હોય તો તમારે રાજકારણમાં કોઈ ગોડફાધરની જરૂર નથી, તમારે કોઈ રાજકીય પરિવારમાંથી આવો એવું કંઈ જરૂરી નથી. મેં આપને મારું ઉદાહરણ આપ્યું, કોંગ્રેસ પાર્ટીના એવા કેટલાય કાર્યકર્તા આગેવાનોના ઉદાહરણ આપું જેઓ રાજકીય પરિવારમાં નથી, સામાન્ય કાર્યકર્તા તરીકે પોતાની કારકિર્દી ચાલુ કરી હોય અને આજે કોંગ્રેસ પાર્ટીમાં શીર્ષ નેતૃત્વ કરતા હોય એવા કેટલાય ઉદાહરણો છે. પછી અમારા રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક જેવા શિક્ષિત મહિલા હોય, કે પછી અમારા બીજા જાહેર જીવનમાં ગુજરાતમાં જગદીશભાઈ ઠાકોર જેવા અમારા પ્રદેશ પ્રમુખ હોય જેમનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી, પોતાની મહેનત પર પ્રદેશ પ્રમુખ બન્યા છે, એવા કોંગ્રેસમાં ડગલે ને પગલે તમામ મુદ્દા પર તમને એવા લોકો મળશે જે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હોય, સામાન્ય પરિવારમાંથી આવે, સામાન્ય સમાજમાંથી આવે હોય. કોંગ્રેસ થી હાર્દિક તરફ હોય કે હાર્દિક ની કોંગ્રેસ તરફ, શું કહો જોઈ? નારાજગી તો હજુ પણ યથાવત છે, કોંગ્રેસ ની હાર્દિક તરફ હોય કે હાર્દિક ની કોંગ્રેસ તરફ જોઈ? જો આ એક મંદી મોંઘવારી બેરોજગારી સામેની લડાઈ છે અને આના માટે બહુ સ્ટ્રોંગ કઠણ કાળજી લડવાનું છે. ગુજરાતની જનતાને વિપક્ષ તરીકે કોંગ્રેસ પાસે બહુ મોટી અપેક્ષા છે અને રાહુલજીએ બહુ સ્પષ્ટ કરી દીધું છે શિબિરમાં દ્વારકામાં કે 20-25 એવા આગેવાનોની જરૂર છે જે લોકો પર બીજા 20-25 લોકોને વિશ્વાસ હોય, એ 20-25 લોકો પર નીચેના 20-25 આવનારા સમયમાં હાર્દિક કેસરિયા કરી શકે છે તે પ્રકારના એન્હાન.